બનાસકાંઠા જિલ્લાના થરાદના કરબુણા ગામે ભાદરવી અગિયારસનો મેળો યોજાયો હતો. થરાદ તાલુકાના કરબુણા ગામે ભાદરવી જલ ઝીલણા એકાદશી નિમિત્તે મેળો યોજવામાં આવ્યો હતો. જલ ઝીલણા એકાદશીના ભક્તો મેળામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા ઢોલ નગારા વિના સાદગીથી ભજન કીર્તન કરવામાં આવ્યું હતું. એકાદશી નિમિત્તે કરબુણાના સંત શ્રી નાગરવાસિંહજી બાપાએ જણાવ્યું હતું કે દર વર્ષની ભાદરવી એકાદશીએ ગામ લોકો ભેગા મળીને ધામધૂમથી જીલ જિલાણાની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે ગૌમાતા પર લંપી નામનો વાયરસનો સંકટ આવવાથી ગૌમાતા મૃત્યુ પામતા લોકો દુઃખી હોય ઉજવણી સામાન્ય રીતે કરવામાં આવી રહી છે, તેમજ કૃષ્ણ લીલામાં આવતું જલક્રીડા અંતર્ગત ઉજવણી કરાય છે તેમ તેમણે જણાવ્યું હતું. તેમજ તળાવ કિનારે જઈને ઠાકોરજીને સ્નાન કરાવી રાજવી પરિવારના ઝાલમસિંહ બાપુએ આરતી ઉતારી હતી. આ પ્રસંગે સંત શ્રી નાગરવનજી બાપુ અગ્રણી જબ્બરસિંહ ડોક્ટર ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બીજું તો કંઈ નથી, આજે ભાદરવા સુધી જલજીરણી એકાદશી જે ભગવાને આગળ અનાદિકાળમાં કૃષ્ણલીલામાં જે જળ ક્રીડા કરી હતી એ પ્રસંગના ભાવરૂપે આ ચકદેવ મંદિરોમાં ધામધૂમથી જલ ઝીલણા અગિયારસ ઉજવાય અને આજે કરબુણ ગામના મંદિરની અંદર પણ આ પ્રસંગ રાખ્યો. ધામધૂમથી ભજન કીર્તન સત્સંગ સંધ્યા રાખી દરેક ધર્મપ્રેમી જનતાએ આજુબાજુથી ગામથી ખૂબ ભાવથી ભજન કીર્તન કર્યા. અને બીજું ખૂબ વિશેષ આનંદ હોત, પણ અત્યારે વચ્ચે આ કોઈ લંબી બીમારીને કારણે આપણા રાજસ્થાન ચાહે ગુજરાત પૂરા ભારત વર્ષમાં જે આપણી જગતજનની ગૌ માતા કેવળ હિન્દુ નહીં પણ પૂરા વિશ્વની માતા જે કહેવાતી એકો સંજોગોને વસાત કે જે ગણો તે, પણ અચાનક આ બીમારી આવી અને આપણું હજારો ગૌ માતાઓ આપણા જેવાને છોડે ગૌધામ નિવાસ થયા. એ શોકના બદલામાં આજે ઢોલ નગારા થોડું મોકૂફ રાખ્યા અને એ ગૌ માતાનું આવું અવસાન થતું લાગણી દુઃખ દુભાણી કે આપણે પ્રસંગ પરંપરા સાચવીએ, પણ આ વિશેષ કોઈ માણસ આપણા ગામમાંથી ડેવલપ થાય તો આપણે એમનો પણ શોખ હોય તો આ તો પૂરા માનવ સમાજની માતા પૂરા વિશ્વની માં, તો આપણે બધા તે એક એક ગામમાંથી 200-200, 500-500 માતા દેવલોક થાય તો સજ્જનો કોના જીવનમાં આનંદ રહે. એટલે એ શોકને લીધે તો થોડુંક આપણે મેળાની અંદર સરળથી સાજાથી ઉજવ્યું. અને આપ સૌ ધર્મપ્રેમીને ભાઈઓને વિનંતી કે આપણે પણ હવે જે શ્રી સમયને ઓળખી જે આપણું ગૌ માતા પશુધન રહ્યું એને તન મન ધનથી ગૌ માતાને સેવા કરીએ, ગૌ સંવર્ધન થાય અને આખો આપણો દેશ આબાદ છે ને આબાદ રહે. દરેક ધન ધાનથી ગીત ઉજની આ ધરતી ઉપર નદીઓ વહે, દરેક સજ્જનો જાગો અને ગૌ માતાના સેવામાં આપણું તન મન ધન સમર્પિત કરો અને જેટલો ગૌવંશ વૃદ્ધિ વિકાસ પામશે એટલું આપણા દેશની નહીં પણ પૂરા વિશ્વની આબાદી. જય ગૌ માતા. જિલ્લો ખેડાના સાગરકુમાર ભુરાભાઈ ચૌહાણ, ઉંમર 13 વર્ષ, જ્યાં હોય ત્યાંથી કંટ્રોલ પોઈન્ટ પર સ્વામી તુમ્યા અંતરયા.